ગુજરાત નમસ્તે બાળ મિત્રો આજે આપણે ત્રીજું ચેપ્ટર માહિતીનું નિયમનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આવા ચિત્રો જોયા છે કેટલાએ જોયા છે સરસ તમે ક્યાં જોયા છે છઠ્ઠા ધોરણની ટેક્સ્ટબુકમાં બીજે કે જીવન વ્યવહારમાં જોયા છે કોઈએ ટીવીમાં છાપામાં મેગેઝિનમાં તો આવા ચિત્રો તમે જોયા હશે તો આને શું કહીશું આપણે આલેખ કહેશું આલેખ છે એ માહિતીનું ચિત્રાત્મક રજૂઆત છે તો ચિત્રાત્મક રજૂઆત શા માટે તો ચિત્રાત્મક રજૂઆત છે આપણે માહિતીને વર્ગીકરણ કરીએ તો ચિત્ર આલેખ દ્વારા કઈ રીતના કોઈ એક વર્ગ છે એ વર્ગનું આપણે બાળકો હાજર છે અઠવાડિયાની અંદર તો દિવસો મુજબ કેટલા બાળકો હાજર છે એ આપણે જોઈએ જુઓ સોમવારે કેટલા બાળકો હાજર છે કોણ કહેશે ગણી જુઓ જોઈને સોમવારે અઢાર બાળકો હાજર છે પછીના દિવસોમાં કેટલા હાજર છે તમે બોલો સત્તર સત્તર બીજા દિવસે મંગળવારે સત્તર બાળકો હાજર છે આ રીતે આખા અઠવાડિયાના જે બાળકો છે એની માહિતી અહીંયા રજૂ કરેલી છે તો આ રીતે રજૂ કરીએ માહિતી તો ન ચાલે આપણે આલેખ દ્વારા શા માટે રજૂઆત કરવી જોઈએ તો આપણે જોઈએ માહિતીની રજૂઆતમાં લંબાલેખનો ઉપયોગ શા માટે કરવો પડે છે જોઈએ તમારી સ્ક્રીન પર છે અત્યારે જુઓ લંબાલેખનો ઉપયોગ જે માહિતી આપણે ચિત્ર દ્વારા રજૂઆત હતી એ જ માહિતી છે આ લેખ દ્વારા હાજર વિદ્યાર્થીઓ છે રજૂઆત માહિતીની રજૂઆત છે હાજર વિદ્યાર્થીઓની માહિતી હવે તમે જોઈ શકો છો બુધવારે કેટલા બાળકો હાજર છે કોણ કહેશે તમે બોલો વીસ બાળકો હાજર છે બુધવારે શુક્રવારે કેટલા બાળકો હાજર છે ચોવીસ બાળકો શુક્રવારે હાજર છે ચાલો કોણ કેસે બીજા શુક્રવારે અઢાર બાળકો છે એ હાજર છે જો અહીંયા ક્યાંય ક્યાંય લખેલ લખેલ નથી નથી આ આલેખમાં સોમવારે કેટલા બાળકો હાજર છે ગુરુવારે કેટલા બાળકો હાજર છે શનિવારે કેટલા બાળકો હાજર છે ક્યાંય એક અંક લખેલો નથી છતાંય આપણે જવાબ આપીએ છીએ કે આ આટલા બાળકો છે એ હાજર છે તો આપણે શેના આધારે જવાબ આપીએ છીએ આલેખના આધારે આપણે જવાબ આપીએ છીએ આલેખ એટલા માટે બનાવવામાં આવે છે કે માહિતી છે એ ઝડપથી યાદ રહી જાય અને લાંબા સમય સુધી યાદ રહે છે આગળ આપણે જોઈએ લંબાલેખ શા માટે તો ચિત્ર આલેખની મદદથી માહિતીની રજૂઆતમાં સમયનો બચાવ થતો નથી ચિત્ર આલેખમાં તમે જોયું તો આપણે એક એક ચિત્ર ગણવા પડે માની લો કે આ માહિતી છે એ બહુ ટૂંકી માહિતી છે વર્ગના બાળકો અત્યારે ભારત દેશની વસ્તી ગણવી હોય તો એક એક ચિત્ર મૂકીએ તો કેટલા બધા ચિત્રો મૂકવા પડે આપણે તો ગણવામાં સમયનો બચાવ થતો નથી જ્યારે લંબાલેખ આપણે દોરીએ છીએ ત્યારે માહિતી છે એ ઝડપથી અને સમયનો બગાડ કર્યા વગર પણ આપણે માહિતી આપી શકીએ છીએ બીજો ફાયદો શું છે લંબાલેખનો કે લંબાલેખ કઈ રીતના દોરવામાં આવે છે તો કે એક સરખી પોળાઈના આડા કે ઊભા સ્તંભ દોરી શકાય જેમની વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ સરખું અંતર હોવું જોઈએ આ લંબાલેખ છે એનો મહત્ત્વનો મુદ્દો છે અને આ પ્રકારે દોરવામાં આવેલ પ્રત્યેક સ્તંભની લંબાઈ છે એ કોઈ સંખ્યાનું નિરૂપણ કરે છે કે કેટલો સ્તંભ મોટો જો શુક્રવારે કે ગુરુવારે બાળકો વધુ સંખ્યામાં હોય તો તમે આલેખમાં જોયું હશે જે દિવસે બાળક મોટી સંખ્યામાં હાજર હોય તો એનો સ્તંભ કેવો થશે મોટો થશે જે દિવસે ઓછા બાળકો હાજર હોય એ સ્તંભની લંબાઈ કેવી થશે ઓછી થશે જેમ સંખ્યા વધારે તેમ સ્તંભની લંબાઈ મોટી અને જેમ સંખ્યા ઓછી આવૃત્તિ ઓછી તેમ સ્તંભની લંબાઈ નાની થાય છે આગળ આપણે જોઈએ કે માહિતીને રજૂ કરતી આ રીત છે એને લંબ આલેખ કહેવામાં આવે છે આ રીતે સ્તંભ ઊભા રાખી અને જે માહિતીની આપણે રજૂઆત કરીએ છીએ એ રીત છે એને લંબાલેખ કહેવામાં આવે છે આગળ જોઈએ આપણે કે પ્રમાણમાપ અથવા તો સ્કેલની પસંદગી તો હવે આપણે પ્રમાણમાપ પસંદ કરવું પડે યોગ્ય પ્રમાણમાપ તો પ્રમાણમાપ પસંદ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી કે લંબની લંબાઈ છે એ આવૃત્તિ અને પસંદ કરેલા પ્રમાણમાપ ઉપર આધાર રાખે છે કે તમારે પહેલાં યોગ્ય પ્રમાણમાપ પસંદ કરવું પડે આગળ જોઈએ કે લંબ આલેખમાં જો અવલોકનો એકમમાં દર્શાવેલ હોય તો એક અવલોકન માટે એક એકમ લંબાઈનું નિરૂપણ કરવું પડે એટલે કે જો ઓછી માત્રા હોય આવૃત્તિ ઓછા પ્રમાણમાં હોય તો એકમ બરાબર એકમ લંબાઈનો તમે સ્તંભ રાખી શકો છો માહિતીની એક સંખ્યા તમે રાખી શકો છો જો વધારે પ્રમાણમાં માહિતી હોય તો તમે દસ અથવા તો સોના પ્રમાણમાં પણ તમે રાખી શકો છો આગળ જોઈએ

છ વિદ્યાર્થી છે એના કુટુંબની સભ્ય સંખ્યા છે હવે એનો આપણે લંબાલેખ દોરીએ તો લંબાલેખ બનાવતી વખતે માહિતીનો ખાસ પ્રમાણમાપ છે આલેખનો એ તમે જોઈ શકો છો કે પ્રમાણમાપ એકમ બરાબર એક સભ્ય જ છે એકમ બરાબર એક સભ્ય છે તમે ઊભો જે એક વાયક્સ છે એમાં તમે જોશો કે કુટુંબની સભ્ય સંખ્યા લખેલી છે એ શૂન્યથી શરૂ થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સુધી છે કારણ કે આપણે સાત સુધીની જરૂરિયાત છે અને આડી હરોળમાં તમે જોશો તો વિદ્યાર્થીઓના નામ છે હવે અહીંયા પ્રમાણમાપ મેં કેટલું પસંદ કર્યું એકમ બરાબર એક સભ્ય આ યોગ્ય પ્રમાણ માપ છે હું એકમ બરાબર દસ સભ્ય લખું તો શું થશે આ લેખની લંબાઈ છે યોગ્ય પ્રમાણમાં નહીં રહેતા નાના નાના બની જશે આગળ જોઈએ કે દસના એકમનું આપણે માપ લઈએ તો આ કુટુંબના સભ્યની વાત કરીએ આપણે હવે આગળ કોઈ આલેખ જોઈએ બીજો આલેખ અહીંયા તમે જોશો કે વિદ્યાર્થીઓને મનગમતો રંગ દર્શાવતો આલેખ છે તો હવે તમે સંખ્યા જોઈ શકો છો કે અહીંયા માપ દસ લેવું ફરજિયાત બનશે શું કામ કારણ કે તમે મોટા મોટી સંખ્યા છે વાદળી રંગ છે એ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે પંચાવન પંચાવન વિદ્યાર્થીઓને પસંદ છે જો હવે અહીંયા એક એકમ બરાબર એક વિદ્યાર્થી હું લઉં તો મારે પંચાવન સેન્ટીમીટર લાંબો આલેખ મળે મોટા મોટો તો આપણે કાગળમાં છે એ આલેખ સમાય નહીં આપણા કાગળમાં કે નોટબુકમાં આપણે આલેખ સમાય નહીં તો આપણા નોટબુકમાં જેટલો આલેખ સમય આપણે જ્યાં કામ કરતા એ નોટબુકનો આલેખ સમય એટલું યોગ્ય પ્રમાણમાં લેવું જોઈએ હવે અહીંયા હું જો એક પ્રમાણ બરાબર એક એકમ બરાબર હું એક વિદ્યાર્થી લઉં તો મારે પંચાવન સેન્ટીમીટર લાંબો આ લેખ બને જે શક્ય નથી ટૂંકમાં આપણા નોટબુકમાં સમાવવો શક્ય નથી એટલે આપણે શું કરવું પડશે એનું પ્રમાણ માપ છે એક એકમ બરાબર દસ વિદ્યાર્થી લઈ લઈએ એક એકમ બરાબર દસ વિદ્યાર્થી લઈએ જોઈએ તો આ લેખમાં આપણે કે ઝીરો દસ વીસ ત્રીસ

પડતો હોય છે કોઈ માર્ક ન આવે ત્યારે તો ધોરણ સાત ના વિદ્યાર્થીઓ પ્રથમ સત્રની કસોટીમાં મેળવેલ ગુણ એ આલેખ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રમાણ માપ છે એ કેટલું લેવું પડે પ્રમાણ માપ કે દસ ના ગુણાંકમાં ચાલશે નહીં ચાલે કારણ કે દસ ના ગુણાંકમાં કરીએ તો સૌથી વધુ છે એ હરેશ ના માર્ક છે પાંચસો ને ચાલીસ માર્ક જો દસ ના ગુણાંકમાં કરીએ

એ રીતના ગુણ ગોઠવાયેલા છે અક્ષ ઉપર અને એક અક્ષ ઉપર નામ ગોઠવાયેલા છે વિદ્યાર્થીઓ કે આ છ વિદ્યાર્થીઓ છે એને કેટલા કેટલા ગુણ મેળવેલા છે સમજાઈ ગયું હવે બીજા સત્રની આપણે વાત કરીએ કે બીજા સત્રમાં આ જ વિદ્યાર્થીઓને કેટલા ગુણ મળ્યા તો એનો પણ આપણે લંબાલેખ જોઈએ તો આમાં પણ સોનું પ્રમાણ માપ ચાલશે હવે જો બે બંને સત્રમાં સરખા ગુણ મળ્યા હોય એવું જરૂરી નથી એટલે શું થશે કે બીજા સત્રમાં જે આલેખ છે એ જુદો આવશે તો પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર એ બંનેના આલેખની મારે સરખામણી કરવી હોય તો કે પ્રથમ સત્રમાં કેટલા ગુણ મળ્યા બીજા સત્રમાં કેટલા ગુણ મળ્યા એની મારે સરખામણી કરવી છે તો બંને આલેખને હું સાથે સાથે રાખી દઈશ તો હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે બંને આલેખ છે એ સાથે સાથે ગોઠવાયેલા છે હવે કોણ મને કહેશે કે અજયને પ્રથમ સત્રમાં કેટલા ગુણ હતા અને બીજા સત્રમાં કેટલા ગુણ હતા કોણ મને કહેશે આલેખ ઉપરથી જોઈને પ્રથમ સત્રનો આલેખમાં પણ અજયનો સ્તંભ છે બીજું સત્ર છે એમાં પણ અજયનો સ્તંભ છે તો એ બંનેમાં કેટલો તફાવત છે એ કોણ કહેશે કોઈ કહી શકશે અથવા તો ખાલી એટલું મને કે અજય ને છે પ્રથમ સત્રમાં વધારે ગુણ મળ્યા કે દ્વિતીય સત્રમાં દ્વિતીય સત્ર માં અજય ને વધારે ગુણ મળેલા છે હરેશને પ્રથમ સત્ર માં વધારે ગુણ મળ્યા કે દ્વિતીય સત્ર માં પ્રથમ સત્ર માં વધારે ગુણ મળ્યા છે તમે કઈ રીતના નક્કી કરો છો કોણ કહેશે મને તમે કઈ રીતના નક્કી કરો છો કે પ્રથમ સત્રમાં વધારે ગુણ મળ્યા કે દ્વિતીય દ્વારા કઈ રીતના જે સ્તંભની લંબાઈ વધારે વધારે હોય એ ગુણ મેળવેલા છે અને જે સ્તંભની લંબાઈ ઓછી હોય એ ગુણ ઓછા મળેલા છે તો આ રીતના સરખામણી કરીએ તો આપણે બંને પ્રથમ સત્રની અને દ્વિતીય સત્રના ગુણની જે ગુણ મેળવેલા છે વિદ્યાર્થીઓએ એની આપણે સરખામણી કરવી થોડીક મુશ્કેલ પડે છે હજુ પણ તમને છે એ અજયનો આલેખનો સ્તંભ છે પ્રથમ સત્રનો એ અને દ્વિતીય સત્રનો જે સ્તંભ છે એ હજુ પણ કંઈક જુદા જુદા લાગે છે પણ આપણે કંઈક એવું કરીએ કે અજયનો આલેખ છે પ્રથમ સત્રનો અને દ્વિતીય સત્રનો બંને સાથે સાથે લખીએ તો ખબર પડી જશે ને ચાલો તો આપણે જોઈએ જુઓ હવે તમે જોઈ શકો છો કે જે વાદળી રંગનો સ્તંભ છે વાદળી રંગનો એ પ્રથમ સત્રના માર્ક મેળવેલા છે અને જે જે લીલા રંગનો આલેખ છે છે એ દ્વિતીય સત્રના મેળવેલ ગુણ હવે તમે નક્કી કરી શકશો કે દીપ્તી એ પ્રથમ સત્રમાં ગુણ વધારે મેળવેલા હતા કે દ્વિતીય સત્રમાં કઈ રીતના નક્કી કરી શકાય કે દ્વિતીય સત્રનો જે સ્તંભ છે એ મોટો છે કારણ કે લીલા રંગનો જે સ્તંભ છે એ ઊંચો છે ચાલો આગળ તો આ જે આલેખ છે આપણે અત્યાર સુધી એક આલેખ હતા એને આપણે શું કેતા લંબ આલેખ અને હવે આપણે બે આલેખને ભેગા કર્યા જો સાથે મેળવીએ ને બંને આલેખને શું કર્યું આપણે સાથે મેળવા એટલે કે બાજુ બાજુમાં લખી નાખ્યા પેલો એક આલેખ હતો આ કેટલા આલેખ ભેગા થયા બે બે એટલે એને દ્વિલંબા લેખ કહેવાય શું કહેવાય દ્વિલંબા લેખ ઓલો લંબ આલેખ કહેતા આપણે બે લંબા લેખ છે એ ભેગા કર્યા એટલે આપણે શું કહી કહીશું એને દ્વિલંબા લેખ કહેશું આવી આલેખની જે સરખામણી હોય એને આપણે દ્વિલંબાલેખ કહેશું આગળ જોઈએ જુઓ જુદા જુદા છ ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો પાંચમું ધોરણ છઠ્ઠું ધોરણ સાતમું ધોરણ આઠમું ધોરણ એમ પાંચથી માંડી અને દસ ધોરણ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી કેટલી છે એક ધોરણમાં એનો આપણે આલેખ દોરીએ તો આલેખ ઉપરથી હું તમને થોડાક પ્રશ્ન પૂછું તમારે સંખ્યા છે કયા ધોરણમાં સૌથી વધારે સંખ્યા છે પાંચમા ધોરણમાં સૌથી વધારે સંખ્યા છે કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યા છે દસમા ધોરણમાં સૌથી ઓછી સંખ્યા છે આ પ્રમાણ માપ કેટલું પ્રમાણ માપ કઈ રીતના ખબર પડશે કે અંક જુઓ તો તો ત્યાં લખેલા કેટલા કેટલાનો ગાળો છે હા તો એ શું થયું આપણું પ્રમાણ માપ તો આપણું પ્રમાણ માપ ક્યુ થયું એકમ બરાબર વીસ વિદ્યાર્થીઓ આપણું પ્રમાણ માપ શું થયું વીસ વિદ્યાર્થીઓ હવે કોણ કેસે આપણું પ્રમાણ માપ આ લંબા લેખ નું પ્રમાણ માપ કેટલું થયું વીસ એક એકમ બરાબર વીસ વિદ્યાર્થીઓ ચલો સાતમા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે કોણ કેસે સાતમા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે પંચાણું સાતમા ધોરણમાં પંચાણું વિદ્યાર્થીઓ છે આપણે એક બીજો આવો જ એક આલેખ જોઈએ કે એક વિદ્યાર્થી ના પ્રથમ